હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ કાઠિયાવાડી ફૂડીમાં તો આજે આપણે લીલા ચણાનું લસણની ચટણીવાળું કોરું શાક બનાવશું તો એ માટે મેં અહીંયા તો મેં અહીંયા પંદર જેટલી લસણની કઢી લીધેલી છે એમાં હું એક ચમચી જેટલું મરચું એડ કરીશ સાથે જ એક ચમચી જેટલું ધાણાજીરો પાવડર એડ કરીશ અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને આને બરાબર ખાંડી લેવાનું છે તો અહીંયા આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તમે ચાહો તો આને મિક્સચરમાં પણ ક્રશ કરી શકો છો તો હવે આપણે આ લસણની ચટણીને એક વાટકીમાં ટ્રાન્સફર કરી લેશું તમે જોઈ શકો છો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ ચણાને બાફવાના છે તો એના માટે મેં અહીંયા આ બે કપ જેટલા ચણા લીધેલા છે આ ચણાને બાફવા માટે એમાં થોડું આપણે મીઠું એડ કરીશું અને એને મિક્સ કરી લેશું તો આ કૂકરમાં થોડું પાણી નાખી અને ચણાવાળી તપેલી આપણે અંદર મૂકી દઈશું ચણામાં બિલકુલ પાણી નાખવાનું નથી અને એને બે વિસલ વગાડી લેશું તો આ બે વિસલ થઈ ગઈ છે હવે આપણે આપણા ચણા ચેક કરી લઈએ તો આપણા ચણા બફાઈ ગયા તમે જોઈ શકો છો આપણો ચણા બફાઈ ગયા છે તો હવે આપણે એને વઘાર કરી દઈશું વઘાર માટે મેં પેન ગરમ કરવા મૂકી દીધી છે હવે એમાં બે ટેબલ સ્પૂન ઓઇલ એડ કરશું આ તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે જે લસણની ચટણી બનાવી હતી તે એડ કરીને સાતળી લેશું આ ચટણીને આપણે સરખી રીતે સાતળવાની છે આ કાચી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ને તો સ્વાદ એનો સારો નહીં આવે હવે આ સતળી ગયા પછી એમાં વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરશું વન ફોર્ટી સ્પૂન હળદર એડ કરશું અને બધાને ફરીથી મિક્સ કરી લેશું સરસ રીતે મિક્સ કરવાનું છે બધા મસાલા સરસ તેલમાં સતળાઈ જવા જોઈએ હવે એમાં આપણે થોડું બે ચમચી જેટલું પાણી એડ કરીશું આમાં પાણી બહુ એડ નથી કરવાનું બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવાનું પાણી એડ કરવાથી આપણી ગ્રેવી થોડી થીક થશે તો હવે આપણે આમાં જે ચણા બાફેલા હતા તેને એડ કરી લેશું અને એને બરાબર મિક્સ કરવાના છે તો આપણા ચણા સરસ રીતે અહીંયા મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા ડ્રાય ચણા બનીને રેડી છે આમાં મેં ઉપરથી મીઠું એડ નથી કર્યું કારણ કે આપણે ચણા બાફતી વખતે અને લસણની ચટણીમાં મીઠું ઓલરેડી એડ કરેલું હતું તો તૈયાર છે આપણું લીલા ચણાનું લસણીયું ડ્રાય શાક તો ફ્રેન્ડ્સ તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ બનાવવામાં ઇઝી ઝડપી અને ખૂબ જ ટેસ્ટી બને છે અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા જ આવી જ ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો